બારડોલી તાલુકાના ઉમરાખા ખાતે આવેલ મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ માત્ર 10 જ દિવસમાં 29 ગ્રામનો નાનો સેટેલાઇટ ઉપગ્રહ બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે અંકિત કરી અનોખી સિદ્ધિ મેળવી હતી. બારડોલીના ઉમરાખા ખાતે આવેલ એન્જિનિયરિંગ કોલેજમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 6 જેટલા વિદ્યાર્થીઓએ 10 દિવસની મહેનત કરી માત્ર 1,800 રૂપિયાના ખર્ચે 29 ગ્રામનો સેટેલાઇટ બનાવી વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ સેટેલાઇટ સન 2019માં રશિયાની ખાનગી કંપની દ્વારા લોન્ચિંગ કરવામાં આવશે. ઉમરાખની મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ મેળવેલ આ સિદ્ધિની નોંધ નાસાએ પણ લીધી છે. મારું નામ સોલંકી મિતેશ છે. વિદ્યા ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં હું સ્ટડી કરું છું. અમે ટોટલ 20 જણની ટીમ છે. 29 ગ્રામનું જે સેટેલાઇટ છે તે અમે લાસ્ટ રેકોર્ડ 64 ગ્રામનો હતો, પણ અમે અત્યારે 29 ગ્રામની બનાવીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં અમે સ્થાન મેળવ્યું છે. આ પ્રોજેક્ટની નોંધ અમારી રશિયા પણ અને નાસાએ બંને લીધી છે. અમે રશિયા દ્વારા અમે આ પ્રોજેક્ટને લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ 29 ગ્રામનું જે સેટેલાઇટ છે તે મેગ્નેટિક રેડિયેશન, સોલાર રેડિયેશન, ગ્રેવિટેશનલ ફોર્સ આ બધા ફોર્સને કેલ્ક્યુલેટ કરીને રિસીવર દ્વારા નીચે ડાયરેક્ટ અંડર. મેરા નામ નિવેદ હૈ, મેં SNPIT RC કોલેજ મેં બારડોલી મેં પઢતા હું. મેં એકચ્યુઅલી મેકેનિકલ એન્જિનિયરિંગ કર રહા હું, અભી 4th યર મેં હું. હમારે કોલેજને હમે ઇન્ક્યુબેશન સેન્ટર પ્રોવાઈડ કિયા હૈ, જિસકે અંદર હમ લોગ ડિફરન્ટ પ્રોડક્ટ્સ બનાતે ઓર પ્રોજેક્ટ્સ બનાતે. તો એપાર્ટ ફ્રોમ દેટ હમ લોગને એક સ્ટાર્ટઅપ ભી સ્ટાર્ટ કિયા હમારે કોલેજ મેં, જો ડિફરન્ટ બેકગ્રાઉન્ડ કે સ્ટુડન્ટ્સ હમે હેલ્પ કરતે ગ્રો કરને કે લિયે. તો હમારા મેઇન ઇન્ટેન્શન સ્પેસ ટેકનોલોજી થા, જિસમે રિસેન્ટલી હમ લોગને થોડા જ્યાદા ગ્રો કિયા હૈ. હમ લોગને બહુ સારે એસે ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ બનાયા જો લોગો કો હેલ્પફુલ ભી હો ઓર સાથ મેં ઇન ફ્યુચર બડે બડે કંપનીઝ મે ભી હેલ્પફુલ હો. હમારે સાથ હમારી જો ટીમ થી નિયરલી 20 મેમ્બર્સ કે હૈ, જિસમે બહાર સે ભી બહુ સારે મેમ્બર્સ હૈ, જૈસે બેંગલુર સે હૈ, ચેન્નઈ સે હૈ, દિલ્હી સે હૈ. હમારી ટીમ કે અંદર નિયરલી અભી 13 ઓન બોર્ડ પ્રોજેક્ટ્સ હૈ, જિસકે અંદર ડિફરન્ટ સેટેલાઇટ્સ મતલબ સેટેલાઇટ્સ ડેવલપ કરતે હૈ ઓર ભી બહુ સારે ઓટોમોબાઇલ્સ મે ભી હમ લોગ ધ્યાન દેતે હૈ. ઓર હમ લોગને યે જો અભી જો રિસેન્ટ જો વર્લ્ડ રેકોર્ડ બનાયા વો વર્લ્ડ કા સબસે સ્મોલેસ્ટ ઓર લાઇટેસ્ટ સેટેલાઇટ બનાને મેં લિયા હૈ, દેટ ઇઝ 29 ગ્રામ કા સેટેલાઇટ હૈ ઓર 3.3 ક્યુબિક સેન્ટીમીટર ક્યુબ કા હૈ. યે સેટેલાઇટ એકચ્યુઅલી પ્રોફેસર સ્ટીફન હોકિંગ કે નામ કે મતલબ ઉનસે ઇન્સ્પિરેશન લેકે બનાયા હમ લોગને. ઓર એપાર્ટ ફ્રોમ દેટ હમારી કોલેજ મેં બહુ જ્યાદા હેલ્પ કિયા થા યે પ્રોજેક્ટ બનાને મેં. કિતના ખર્ચે ઇસકા? ઓનલી 1800 રૂપીઝ કોસ્ટ હૈ, જો બાકી સબ સેટેલાઇટ સે બહુ ડિફર કરતા હૈ. નોર્મલી બડે બડે સેટેલાઇટ્સ બહુ મહેંગે આતે હૈ ઓર ઉસકો સ્પેસ મેં લેકે જાને કે લિયે બહુ જ્યાદા કોસ્ટ હોતા હૈ. ઓર હમારે યહાં પે એકચ્યુઅલી મેં તો મેકેનિકલ કા સ્ટુડન્ટ હું, તો મુજે ઇતના જ્યાદા નોલેજ નહીં થા કે ઇલેક્ટ્રિકલ મેં કૈસે ગ્રો કરું, બટ હમારે પિયુષ સર જો હૈ ઓર હર્ષલ સર હૈ, ઉન્હોને બહુ હેલ્પ કિયા કે કૈસે ગાઈડ કરના હૈ, કૈસે આપકો પ્રોડક્ટ્સ ડેવલપ કરના હૈ, તો વો સબ મેં તો ઉસકે કારણ હમ લોગ આજ. હું ડૉક્ટર અજય શાહ છું, કેમ્પસ ડાયરેક્ટર વિદ્યા ભારતી ટ્રસ્ટ. અને અમારા ફાઇનલ યરના મિકેનિકલ સ્ટુડન્ટે આ જે પ્રોજેક્ટ સેટેલાઇટનો બનાવ્યો છે એમને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. અને આ સેટેલાઇટ રશિયા દ્વારા 2019માં લોન્ચ કરવામાં આવશે. આ સિદ્ધિ બદલ દરેકે દરેક આ પ્રોજેક્ટમાં કામ કરતા બાળકોએ ખૂબ મહેનત કરી છે, અને એની સાથે સાથે એમના જે એમના માર્ગદર્શન હેઠળ જે પ્રોફેસરોએ માર્ગદર્શન પૂરું કર્યું છે એ ખરેખર અસ્મરણીય છે.